ચેપ્ટર 3નો હવે 21મો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એમાં સ્વાધ્યાય 3ના દાખલા જોઈએ. આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય 3માં દાખલા નંબર 6. દાખલા નંબર 6ની રકમ જોઈ લઈએ આપણે. શ્રેણીક એ આપણને આપેલો છે 3x3. આ શ્રેણીક માટે એડેસ અને એનો ગુણાકાર આઈ હોય તો એક્સ વાય ઝેડના મૂલ્યો આપણે શોધવા છે. એટલે આ પરિણામ આપ્યું છે એના ઉપયોગથી આપણે એક્સ વાય ઝેડની કિંમત શોધીશું. હવે 6 થી 15 આટલા દાખલા વધ્યા છે સ્વાધ્યાય 3ના. એમાં વચ્ચે એક 12મો દાખલો ચાલી ગયો છે, એટલે બાકીના જેટલા વધ્યા છે એ બધા એકદમ ઇઝી છે. આપણે અહીંયા પેમ્પલેટમાંથી સમજીએ છીએ, છતાં પણ ન સમજવું પડે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, દાખલા નંબર 6 શ્રેણીક એ આપ્યો છે, એમાં એડેસ એ બરાબર આઈ હોય તો એક્સ વાય ઝેડના મૂલ્ય આપણે શોધવા છે. અહીંયા શ્રેણીક એ આપણને આપ્યો છે, એ લખ્યો છે. દાખલાની શરૂઆત આપણે અહીંથી કરી છે. બરાબર, ચલો પરિણામ છે એડેસ ઇન્ટુ એ બરાબર આઈ, તો શ્રેણીક એ આ રહ્યો અને એડેસ એટલે આ બધી જ હારને સ્તંભમાં ફેરવેલી છે. એટલે પહેલી હાર 0 to y z, બીજી હાર એક્સ વાય ઝેડ બીજો સ્તંભ અને ત્રીજી હાર અહીંયા ત્રીજો સ્તંભ બની ગયો છે. આ બનીનો ગુણાકાર આઈ કીધો છે. હવે આ બનીનો ગુણાકાર હવે આપણે આગળ લખીએ છીએ. આપણને ખબર છે ગુણાકાર કઈ રીતના થશે. પહેલી હારે એ ક્રમ અનુસાર પહેલાં 3 સ્તંભ સાથે ગુણાય, પછી બીજી હાર 3 સ્તંભ સાથે ગુણાશે અને પછી ત્રીજી હારે 3 સ્તંભ સાથે ગુણાશે અને આ પ્રમાણે આપણે 9 ઘટકો મળશે. પહેલી હારનો પહેલા સ્તંભ સાથે ગુણાકાર કઈ રીતના એ આપણને ખ્યાલ છે, છતાં એકવાર જોઈએ. 0×0 એટલે 0 × x(x)² + x(x)² એટલે 0+x² + x² એ આપણો પહેલો ભાગ બનશે. 0+x² + x² એ પ્રમાણે પહેલો સ્તંભ પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણાઈને આ પરિણામ આપશે, પહેલી હાર ત્રીજા સ્તંભ સાથે ગુણાઈને આ પરિણામ આપણને આપે છે, પછી બીજી હાર અનુક્રમે પહેલા બીજા ત્રીજા સ્તંભ સાથે ગુણાઈને આ 3 પદ આપણને આપેલા છે. બરાબર, એમાં આ ભાગ છે 2yz − yz − yz અને બરાબર કરીને આ આઈ લખેલો છે, જે આપણો પરિણામ હતું ને એડેસ ઇન્ટુ એ બરાબર આઈ વાળો, એમાંનો આ જે આઈ છે એ અહીંયા લખેલો છે ઝીણા અક્ષરે. બરાબર છે, જો અહીંયા બતાવ્યું છે ઝીણા અક્ષરે, હા બરાબર બરાબર આઈ એવું લખેલું છે. બરાબર, હવે આ સરવાળો x² × x² થયા, એક્સ વાય એક્સ વાયની બાદ બાકી 0 થઈ ગઈ, −zx + zx 0 થઈ ગયું, એક્સ વાયમાંથી એક્સ વાયની બાદ બાકી 0, 4, 5 અને 6y² થઈ ગયા, બાકીનો આ ઘટક 0, આ બંને પણ એ પ્રમાણે 0 થઈ ગયા. કઈ રીતે −yz − yz 2yz થયા, 2yz માંથી 2yz 0 થઈ ગયા અને આ 3z² એટલે આ 6 પરિણામ અહીંયા સરખાવીએ તે જે આ 3 0 ના 3 0 એ 6 પરિણામ તો 0 0 નીકળી ગયા, બાકી અગ્રવિકર્ણના 3 ઘટકો અનુક્રમે અહીંયા આપણે સરખાયેલા છે. પહેલું પરિણામ 2x² = 1, બીજું પરિણામ 6y² = 1 અને ત્રીજું પરિણામ છે 3z² = 1. અહીંયા x² થઈ ગયા 1/2, વર્ગમૂળ નીકાળીએ એટલે x = ±1/2, એ પ્રમાણે y² 1/6, અહીંયા વર્ગમૂળ નીકાળીએ y = ±1/√6 અને છેલ્લે 3z² = 1 છે, એમાં z = ±1/√3. એટલે આપણે એક્સની વાયની અને ઝેડની જે 3 કિંમત શોધવાની હતી તે અહીંયા આપણને મળી ગઈ. દાખલા નંબર 6 અહીંયા પૂરો થાય છે. દાખલા નંબર 7ની રકમ સમજીએ. એક્સની કઈ કિંમત માટે આ પરિણામ બરાબર ઓ એટલે કે શૂન્ય શ્રેણીક, અને 3 શ્રેણીકનો ગુણાકાર 0 શ્રેણીક થાય એ પ્રમાણે એક્સ શોધો છે અને આ 3 શ્રેણીકમાં એક્સનું સ્થાન અહીંયા છે. ક્લિયર, બહુ ઇઝી વસ્તુ છે. 7મો અને 9મો બંને એક જ જેવા છે. બરાબર, 7મા પછી આપણે 9મો જોઈએ છે. રકમ ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, ચાલો 7મો પ્રશ્ન જોઈએ. 3 શ્રેણીકનો ગુણાકાર ઓ છે, ઓ 0 શ્રેણીક છે. આ પહેલો શ્રેણીક 1 હાર અને 3 સ્તંભ પ્રકારનો, બીજો શ્રેણીક 3 હાર 3 સ્તંભ પ્રકારનો અને ત્રીજો શ્રેણીક 1 સ્તંભ અને 3 હાર એ પ્રકારનો છે. 3 હાર 1 સ્તંભ, તમે પહેલાં આ બેનો ગુણાકાર કરવા ચાહો તો આ બંને ઘટકો સરખા છે એટલે થઈ શકે, અને પહેલાં આ બેનો ગુણાકાર કરવા ઈચ્છો છો તો પણ થઈ શકે છે. કોઈ પણ બેનો ગુણાકાર કરી શકે, આ બે અથવા આ બે. તમે પહેલાં અને ત્રીજાનો ગુણાકાર એકસાથે પહેલાં શરૂઆતમાં થશે નહીં. બરાબર, કારણ કે શ્રેણીકમાં ક્રમ નહીં બદલાય, જૂથ બદલી શકશો. જૂથ આપણે પહેલાં બેનું અથવા પાછળના બેનું જે પાડવું એ પાડી શકાય. બરાબર, ચલો અહીંયા આપણે પહેલાં 2 શ્રેણીકનો ગુણાકાર કરેલો છે અને અહીંયા જે ક્રમ લખ્યો છે એ પ્રમાણે
આ બંને આંકડા સરખા છે એટલે ગુણાકાર શક્ય છે અને જવાબ શ્રેણીક 1x3 આપણને મળશે, એટલે એક હાર અને ત્રણ સ્તંભ પ્રકારનો જવાબ આપણને મળશે. ચાલો પહેલી હારે પહેલા સ્તંભ સાથે ગુણાય, એટલે 1 × 1 + 2 × 2 = 4 + 1 × 1 = 1, એટલે 1, 4 અને 1 પહેલો ઘટક આવી ગયો. હવે પહેલી હારે બીજા સ્તંભ સાથે ગુણાય, 2 + 0 + 0 બીજો ઘટક આવી ગયો. અને પહેલી હાર ત્રીજા સ્તંભ સાથે ગુણાય, 1 × 0 = 0, 2 × 1 = 2, 1 × 2 = 2 ત્રીજો ઘટક આપણને મળી ગયો. પહેલી હાર ત્રણેય સ્તંભ સાથે ગુણાય, 3 ઘટક આપ્યા. હવે બીજી હાર એ ત્રણેય સ્તંભ સાથે ગુણાય, પણ જો હોય તો અહીંયા બીજી હાર છે એટલે આ ગુણાકાર પૂરો થઈ ગયો. અને ત્રીજો જે શ્રેણી છે જે છે એ એમને અહીંયા મૂકેલો છે આપણે, ક્લિયર. હવે આ સરવાળો 6 થયો, આ 2 થયો અને આ 4 થયો, ત્રીજો શ્રેણી એમનામ છે જ. હવે આ શ્રેણી 1 હાર અને 1, 2, 3 સ્તંભ, આ 3 હાર અને 1 સ્તંભ પ્રકારનો છે. બંને આંકડા સરખા એટલે ગુણાકાર શક્ય છે અને જવાબ શ્રેણીક આપણને કેવો મળશે, 1x1. 1x1 શ્રેણીક એટલે એક જ ઘટક આપણને મળે, બરાબર છે. જુઓ પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાય, 6 × 0 = 0 + 2 = 4 + 4 × x. હવે પહેલી હાર પછી બીજો સ્તંભ જ નથી એટલે પહેલી હારનો વારો પૂરો થઈ ગયો અને બીજી હાર પણ નથી એટલે અહીંયા ગુણાકાર પૂરો થઈ જાય. સામે ઓ છે એને શૂન્ય શ્રેણીક કહેવાય, બરાબર. આ શૂન્ય શ્રેણીક કયા પ્રકારનો હોય તો સામે જે શ્રેણીક જે પ્રકારનો આવ્યો હોય એ પ્રકારે આ લખાય, કારણ તો બંને શ્રેણીક એટલે કે આનો ગુણાકારનો પરિણામી શ્રેણીક અને આ શ્રેણીક બંને કેવા હતા, સમાન હતા. સમાન શ્રેણીક એટલે કક્ષા પણ કેવી હોય, સમાન જ હોય. એટલે અહીંયા આપણી પાસે એક જ ઘટક થઈ ગયો, 0 + 4 + 4 × x, આ એક જ ઘટક કહેવાય. અને સામે એક ઘટક 0 લખ્યા એટલે 4 + 4 × 0 સાથે સરખાયા, 4x - 4 થઈ ગયા અને એક્સની કિંમત -1 થઈ ગઈ, ક્લિયર. એક્ઝેક્ટ આની આ જ વસ્તુ બાજુમાં 9મા દાખલામાં છે, બરાબર. 9મો પ્રશ્ન પણ તમને 100 પ્રયત્ને આવડી જાય. પહેલાં 2નો ગુણાકાર આ છે, પછી એનો જવાબ જે આવે છે આનો જવાબ છે x - 2, આનો -10 અને આ 2x - 8 એનો ગુણાકાર ડાયરેક્ટ અહીંયા લખેલો છે. આ x - 2નો ગુણાકાર x સાથે, આ -10નો ગુણાકાર 4 સાથે અને 2x - 8નો ગુણાકાર 1 સાથે, એટલે 1 લખ્યો નથી. સામે ઓ શૂન્ય શ્રેણીક એક ઘટક થઈ ગયો અને આ બંનેનું ડાયરેક્ટ કમ્પેરિઝન કરેલું છે અહીંયા, x² - 2x, આ -40 અને 2x - 8. x² - 2x + 2x કેન્સલ કર્યા છે આપણે, -40 ને -8 = 48, 48 સામે ગયા, વર્ગમૂળ નીકાળ્યું, x = +or - 4√3, બરાબર. એટલે આમ 7મો અને 9મો બંને એક જ પ્રશ્ન હતા. ચાલો 8માની રકમ સમજીએ. શ્રેણીક એ આપણને આપેલો છે તો સાબિત કરો કે a² 5a 7i = 4, એટલે કે શૂન્ય શ્રેણીક. આગળ આપણે ગણેલો છે પ્રમાણે તમને 100 પ્રયત્ને ફાવે તેમ છતાં પણ આપણે એકવાર સમજી લઈએ છીએ. જો 8મો પ્રશ્ન એ આપેલો છે અને આ પરિણામ આપણે ઓ એટલે કે શૂન્ય શ્રેણીક સાબિત કરવું છે. આ પરિણામ આપણે a² ની જરૂર પડશે, બરાબર. પહેલાં a² શોધી લઈશું. એટલે સૌ પહેલાં અહીંથી દાખલાની શરૂઆત કરી છે. શ્રેણીક એ આપણને અહીંયા આપેલો છે. હવે આપણે a² શોધીએ. a² એટલે એનો એ સાથે ગુણાકાર. પહેલી વાર પહેલા સ્તંભ સાથે ગુણાય, 3 × 9 - -1, 3 × 3 - 2 -3 - 2 -1 અને 4, આ જવાબ થઈ ગયો 8, 5, 5 અને 3, આ a² થઈ ગયો. હવે એ જે પરિણામ આપણે ઓ સાબિત કર્યું છે પરિણામ અહીંયા લખેલું છે, a² 5a 7i, આ a² ઘટકો લખ્યા ક્યાંથી, અહીંયા આપણે મળી ગયા હતા તે જે -5 અને એના ઘટકો આપણે અહીંયા લખ્યા છે, +7 અને આઈ શ્રેણીક આઈના ઘટકો અહીંયા આપણે દર્શાવ્યા છે. આગળ વધીએ. આ બંને પરિણામમાં પહેલું અને છેલ્લું એમાં કોઈ ચેન્જીસ નથી, છેલ્લામાં ખાલી 7 અંદર ગુણ્યો એટલે 7 7 થઈ ગયા. અહીંયા -5 અંદર ગુણાશે એટલે -5 અહીંયા ગુણાય તો -15, આ -5, આ +5 અને આ -10, આ -નું પ્લસ થઈ ગયું. હવે અનુરૂપ ઘટકોનો સરવાળો, આ 3 ઘટકો 8, -15 અને 7 જોડે મૂક્યા, પછી 5, -5 અને 0 અહીંયા મૂક્યું, તે -5, 5 અને 0 અહીંયા મૂક્યું, છેલ્લો 3, -10 અને 7 એ અહીંયા મૂક્યું આપણે. 8 ને 7 15માંથી 15 ગયા 0, 5માંથી 5 0, -5 + 5 0, 3 ને 7 10 ને 10 0, એ બધું 0 0 થઈ ગયો અને આ શૂન્ય શ્રેણી થઈ ગયો એટલે પરિણામ લખ્યું ઓ. એટલે આપણી જે રકમ છે a² - 5a + 7i = ઓ, એકદમ સિમ્પલ છે. હવે આપણે 10મો પ્રશ્ન જોઈએ. થોડી રકમ મોટી છે ધ્યાન આપજો.
एक उत्पादक एक्स वाई झेड एम त्रण प्रकारना मालनु उत्पादन करे छे। एक्स वाई झेड शू छे? त्रण प्रकारना माल छे। ते तेमनुं बे बजारमां वेचाण करे छे, एटले त्रण प्रकारना मालनुं वेचाण थाय छे बे प्रकारना बजारमां। અને વાર્ષિક વેચાણ નીચે દર્શાવેલા છે એના, બરાબર? બજાર એક અને બે, ઉત્પાદન એક્સ વાય ઝેડ, અને બજાર એકમાં ઉત્પાદન એક્સનું વેચાણ 10,000, ઉત્પાદન વાયનું વેચાણ 2,000 અને ઉત્પાદન ઝેડનું વેચાણ 18,000 છે। જ્યારે બજાર બેમાં એક્સ પ્રકારના ઉત્પાદનનું 6,000, વાય પ્રકારના ઉત્પાદનનું 20,000 અને ઝેડ પ્રકારના ઉત્પાદનનું 8,000નું વેચાણ છે। તો બે પ્રકારના જવાબ આપણે આપવા છે। પહેલાં ફક્ત પહેલો એક જ પ્રશ્ન એ જોઈએ છે આપણે। જો એક્સ વાય ઝેડની નંગ દીઠ, બરાબર, પ્રતિ નંગ વેચાણ કિંમત અનુક્રમે 2.5 રૂપિયા, 1.5 રૂપિયો અને 1 રૂપિયો હોય, તો શ્રેણિક બીજગણિતની મદદથી પ્રત્યેક બજારમાં થતી કુલ આવક શોધવાની છે। પ્રત્યેક બજાર માટે પહેલાં બજારમાં કેટલી આવક થઈ અને બીજા બજારમાં કેટલી આવક થઈ એ આપણે શોધવાનું છે। ક્લિયર? અહીંયા રકમમાં શું આપ્યું છે? ત્રણેય પ્રકારના માલની પહેલાં બજારમાં વેચાણ આટલી અને બીજા બજારમાં વેચાણ આટલું છે। ત્રણેય પ્રકારના માલની નંગ દીઠ વેચાણ કિંમત જો આ પ્રમાણે હોય તો પ્રત્યેક બજારમાં એની કુલ આવક શોધવાની છે આપણે। પહેલાં પ્રશ્નનો જવાબ જોઈ લઈએ। જો દાખલાની શરૂઆત કરીએ, અહીંયા એક્સ વાય ઝેડ એમ ત્રણેય પ્રકારનું જે ઉત્પાદન છે, બરાબર, એ માલનું વેચાણનું શ્રેણિક સ્વરૂપ અહીંયા આપણે દર્શાવેલું છે, જે અહીંયા રકમમાં આપણને આપેલું હતું 10,000, 2,000, 18,000, 6,000, 20 અને 8,000। આ આંકડા અનુક્રમે આપણે લખેલા છે। ક્લિયર? હવે રકમમાં આગળ વધીએ તો પહેલા પ્રશ્નનો જવાબ આપણે આપીએ। એ પહેલા પ્રશ્નમાં ડિટેલ શું આપ્યું છે? એક્સ વાય ઝેડની નંગ દીઠ વેચાણ કિંમત આપણને આપેલી છે 2.5, 1.5 અને 1 રૂપિયાની, 1.00 છે। તો બજાર એકમાં થતી કુલ આવક, બંને બજારની આપણે આવક શોધવાની છે, બરાબર? આ પહેલા બજારની ડિટેલ આ પહેલી લાઈન છે અને બીજા બજારની ડિટેલ બીજી લાઈન છે, બરાબર છે? તો જુઓ, પહેલાં બજારની ડિટેલ 10, 2 અને 18,000 છે, 10,000, 2,000 અને 18,000, બરાબર, અને પ્રતિ નંગ ભાવ આપણે આપેલા છે 2.5. તો આનો ગુણાકાર અહીંયા આપણે ગણીએ 10,000 × 2.50 એટલે 25,000, 2,000 × 1.5 એટલે 3,000 અને 18,000 × 1 એટલે 18,000। આ ગુણાકારનો સરવાળો આપણે 46,000 થઈ ગયો। એ પ્રમાણે બજાર બેમાં થતી આવક જોઈએ તો બજાર બેની ડિટેલ 6,000, 20,000 અને 8,000 જે અહીંયા આપણે લખેલી છે, અને નંગ દીઠ ભાવ આપણને આ પ્રમાણે આપેલો છે। તો આનો ગુણાકાર અહીંયા કરીશું તો 6,000 × 2.5 એટલે 15,000, 20,000 × 1.5 એટલે 15×2=30, 30,000 અને 8,000 × 1 એટલે 8,000, બરાબર, 30×15=45, 45×8=53,000 જવાબ છે। તો પહેલાં બજારમાં 46,000 અને બીજા બજારમાં 53,000ની કુલ આવક થાય છે। ક્લિયર? બહુ ઇઝી વસ્તુ છે। અને હવે આપણે બીજો પ્રશ્ન જોઈ લઈએ। બીજા પ્રશ્નમાં કીધું છે, જો ઉપરની ત્રણેય વસ્તુઓ નંગ દીઠ ઉત્પાદન ખર્ચ, આ વેચાણ કિંમત હતી ઉપર, અહીંયા ઉત્પાદન ખર્ચ આપણને આપેલો છે, કેટલો આપેલો છે? 2 રૂપિયાનો, 1 રૂપિયાનો અને 50 પૈસાનો, બરાબર? તો કુલ નફો શોધો। આ આવક એટલે કુલ કિંમત, અને આ ઉત્પાદન ખર્ચ, 2 રૂપિયાની એક પેન્સિલ બની 5 રૂપિયામાં વેચી, એટલે 2 રૂપિયાની ઉત્પાદન કિંમત થઈ, 5 રૂપિયા કુલ આવક થઈ, એટલે નફો, ચોખ્ખો નફો જે કહીએ કેટલો થાય? તો ચોખ્ખી આવક 5 રૂપિયા, બરાબર, કુલ આવક 5 રૂપિયા અને ઉત્પાદન કિંમત 2, 5માંથી 2 બાદ કરો એટલે કુલ નફો થાય 3 રૂપિયા, બરાબર? એ લોજિકનો અહીં આપણે ઉપયોગ કરીશું। ચાલો બીજો મુદ્દો જોઈએ। એક્સ વાય ઝેડની નંગ દીઠ ઉત્પાદન કિંમત, ઉત્પાદન ખર્ચ આપણને આપેલો છે 2 રૂપિયા, 1 રૂપિયા અને 50 પૈસા, એટલે કે 0.50 રૂપિયા, દરેક વસ્તુને આપણે રૂપિયામાં કન્વર્ટ કરેલું છે। બજાર એકમાં થતો કુલ ઉત્પાદન ખર્ચ આપણે શ્રેણી સ્વરૂપમાં લખીએ, બરાબર? બજાર એકની ડિટેલ આપણી પાસે છે 1,000, 2,000 અને 18,000, એનો ઉત્પાદન ખર્ચ આ પ્રમાણે છે, આ 10,000 છે, સોરી, 10,000નો ગુણાકાર 2 સાથે 20,000, 2,000નો ગુણાકાર 1 સાથે 2,000, 18,000નો ગુણાકાર 50 પૈસા એટલે કે 1/2 સાથે એટલે 9,000 થઈ ગયો, આ સરવાળો થઈ ગયો 31,000, બરાબર? બજાર એકમાં નફો કેટલો થાય? અગાઉ આપણે જો બજાર એકનો કુલ આવક આપણે જોયેલી છે 46,000ની છે, બજાર એકમાં થતી કુલ આવક કેટલી છે? 46,000, બરાબર, આ 46,000નો ઉપયોગ આપણે અહીંયા કરીએ છીએ, અને બજાર એકમાં થતો નફો કેટલો થયો? તો કુલ આવક 46,000 હતી, બરાબર, અને એમાં ઉત્પાદન ખર્ચ કેટલો થયો? 31,000, એટલે 46માંથી 31 ઓછા કરો એટલે 15,000ની આવક થઈ બજાર એકમાંથી,
ના જ પ્રમાણે બજાર બેની ગણતરી આપણે કરીએ તો બજાર બેમાં કુલ ઉત્પાદન ખર્ચ કેટલો થયો પહેલાં આપણે નક્કી કરી લઈએ. બજાર બેના આંકડા આપણી પાસે 6, 2 અને 8 હજાર અહીંયા જે લખેલા છે 6 હજાર, 2 હજાર અને 8 હજાર, અને એનો જે ઉત્પાદિત ખર્ચ આપણી પાસે અહીંયા લખેલો છે કેટલો છે 2 હજાર, સોરી, 2, 1 અને 50 પૈસા એટલે કે 0.50 રૂપિયા. ડિટેલ અહીંયા લખી છે. અનુક્રમે ગુણાકાર જોઈએ 6 હજાર × 2 = 12 હજાર, 20 હજાર × 1 = 20 હજાર, 8 હજાર × 0.50 = 4 હજાર. આ સરવાળો થયો 36 હજાર. બજાર બેની કુલ આવક આપણી 53 હજારની હતી, બરાબર. એ કુલ આવક 53 હજારમાંથી, બરાબર, 53 હજારમાંથી કુલ ઉત્પાદિત ખર્ચ 36 હજાર બાદ કરીએ તો કુલ 17 હજાર રૂપિયાનો આપણને નફો થાય. પહેલાં બજારમાં 15 હજાર અને બીજા બજારમાં 17 હજારનો નફો થાય છે.